કોર્પોરેશનમાં અત્યાર સુધી કુલ 919 ફોર્મ ભરાયા। અમદાવાદમાં 303, સુરતમાં 131, રાજકોટમાં 189 અને વડોદરામાં 66 ફોર્મ ભરાયા। અમદાવાદ, સુરત અને વડોદરામાં ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ન ભરી શકે। આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ। વડોદરામાં કોંગ્રેસના 49 ઉમેદવારો જાહેર। ચિરાગ ઝવેરી, અમિત રાવતને ટિકિટ તો ભાવનગરમાં કોંગ્રેસના 24 ઉમેદવારો જાહેર। 60 વર્ષથી મોટી ઉંમરના હોવાથી સુરતમાં ભાજપે 2 ઉમેદવાર બદલ્યા તો ઉમેદવારો વિજય મુહૂર્ત ચૂક્યા। વડોદરાની પોદાર વર્લ્ડ, પોદાર ઇન્ટરનેશનલ, ડીપીએસ કલાલી અને ડીપીએસ હરણી સ્કૂલ સામે એફઆરસીની લાલા ફીના 1.9 કરોડ પરત કરવા આદેશ। એક માસથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની કોર્ટ ફિઝિકલ ખુલશે। હાઈકોર્ટના નિર્દેશથી વકીલોને રાહત। नमस्कार, मेट्रो न्यूज में आपनु स्वागत है। हूँ छू विशाल मेहता। आ समाचार में बात करिए महत्वना न्यूज की। राज्य में चूंटणी ने हवे गणतरीना दिवसों बाकी है, त्यारे आजनी तमाम वोर्डनी उम्मीदवारों फॉर्म भरवानी प्रक्रियानो प्रारंभ थयो छे। उम्मीदवारों की यादी जाहिर है तो राजकोटना वोर्ड नंबर 7 खाते दिव्यांग माकड़ और नेहल शुक्ल साथ भाजपा उम्मीदवारों फॉर्म भर्या। વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યું। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે। ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગનો વિધિવત પ્રારંભ થયો છે। સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જે રીતે સમાચાર સામે આવે છે, 6 કોર્પોરેશનની અંદર 919 ફોર્મ ભરાયા છે। મહત્વના સમાચાર કે જેની અંદર કોર્પોરેશનની અંદર 919 ફોર્મ ભરાયા, જેમાં અમદાવાદમાં 303 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। તો સાથે જ વાત કરીએ ભાવનગરની। ભાવનગરમાં 143 તો જામનગરમાં 87 ફોર્મ ભરવામાં આવ્યા છે। રાજકોટમાં 189, સુરતમાં 131, વડોદરામાં 66 ફોર્મ ભરવામાં આવ્યા છે। તો ભાવનગરમાં 143, જામનગરમાં 87 ફોર્મ ભરવામાં આવ્યા છે। 6 કોર્પોરેશનમાં 919 ફોર્મ ભરાયા, જેને લઈને અત્યારે હાલમાં અમદાવાદ, ભાવનગર સાથે જ અન્ય જગ્યાએ ફોર્મ ભરાયા છે। જેમાં અમદાવાદમાં 313 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। तो हम जो राजकोट कॉर्पोरेशन में केटला उम्मीदवारों फॉर्म भराया। राजकोट कॉर्पोरेशन उम्मीदवारों फॉर्म भर्या है, जेमां खास करीने भाजप में 72 उम्मीदवारों फॉर्म भर्या। साथ ही कांग्रेस 30 उम्मीदवारों फॉर्म भर्या है। एनसीपी 14 उम्मीदवारों फॉर्म भर्या। तो आपना 50 उम्मीदवारों फॉर्म भर्या है। જે રીતે ફોર્મ ભરવાની વાત થઈ રહી છે, 65 જેટલા અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં આવ્યા છે। રાજકોટની અંદર વોર્ડ નંબર 1, 2 અને 3માં 49 ફોર્મ ભરાયા છે। વોર્ડ નંબર 4 અને 5માં 6માં 25 ફોર્મ ભરાયા છે। વોર્ડ નંબર 7, 8 અને 9માં 30 ફોર્મ ભરાયા છે। વોર્ડ નંબર 10, 11 અને 12માં 34 ફોર્મ ભરાયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે હોબાળો થયો હતો। અસારવા વોર્ડ ખાતે આયાતી ઉમેદવારોને ટિકિટ આપ્યાની શક્યતા હોવાથી કોંગ્રેસના કાર્યાલય પાસે દેખાવો કરી સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી હતી। કોર્પોરેશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને આજથી તમામ વોર્ડની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। अमદાવાદના નવરંગપુરા વાસણા પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। નવરંગપુરા વોર્ડમાંથી આશાબેન બ્રહ્મભટ્ટ, વંદન રાજીવ શાહ, હેમંત તુલસીભાઈ પરમાર, નીરવ જગદીશભાઈ કવિ ભાજપના ઉમેદવાર તરીકે આવ્યા છે। ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ત્રીજી ટર્મ માટેનો ચાન્સ આપ્યો છે અને એ જે વિશ્વાસ મૂક્યો છે એ સંપૂર્ણ એ વિશ્વાસમાં હું ખરો ઉતરવાનો મારો 100% પ્રયત્ન રહેશે અને વિકાસના કામોની અવિરત 10 वर्ष જે થયા છે એને ચાલુ રહેશે। મારું નામ આશાબેન હિતેશ કુમાર ભંભટ છે અને મેં 18 નંબર નવરંગપુરા વોર્ડમાંથી ઉમેદવારી અહીંયા આગળ માંગી છે। એ લોકોને અમારાથી અપેક્ષા રહેશે અને એમની અપેક્ષા અમે પૂરી કરવા માટે સક્ષમ બનીએ એવી અમારી પાર્ટી અમને એવી રીતે અમને તૈયાર કરેલા છે કે અત્યાર સુધી અગાઉના પણ જે કોઈ કાઉન્સિલરો હતા એમણે પણ ખૂબ સરસ કામ કર્યું છે અને અમારી પાર્ટીનો એક મોટો રહેલો છે સૌનો સાથ સૌનો વિકાસ, અમે બધાને સાથે લઈને ચાલનારા છીએ। ખૂબ સારી વાત છે કે નવા નવા કોર્પોરેટર આવે અને કોર્પોરેશનમાં જે એમનો તરવરાટ હોય અને એના કારણે કોર્પોરેશનના ખૂબ સારા પબ્લિકના કામો થતા જાય એના માટેનો પ્રયત્ન એ લોકો કરશે। એ મનુષ્યનો સ્વભાવ છે, કોઈ પણ જ્યારે પોતાની ઈચ્છા પ્રમાણેનું કંઈ ના થાય તો થોડી ઘણી નારાજગી અંદરથી ઊભી થાય દરેક જણને। એમાં કોઈ એમ કે હું બાકાત ને પેલો બાકાત એવું ના હોય, પણ એ એકાદ બે દિવસ પૂરતી નારાજગી હોઈ શકે। પછી પરિવાર ભાવના છે, ભારતીય જનતા પાર્ટી એક પરિવારથી બધા જોડાયેલા છે। એલિસબ્રિજ વિધાનસભાના પાર્ટી વોર્ડ નંબર 30માંથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા આજે ફોર્મ ભરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે। માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીથી શરૂ કરી માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સૌનો આભાર વ્યક્ત કરું છું। વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીએ આજે જે મને સૌભાગ્ય આપ્યું છે તેના બદલ ખાસ કરીને પાર્ટીના સૌ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો, પાર્ટીના કાર્યકરો એ બધાને હું આભાર વ્યક્ત કરું છું। राज्य में स्थानिक स्वराज चूंटणी में उम्मीदवारों जाहिर थता ज भाजपा घमासाणनी स्थिति है। भाजपे 192 उम्मीदवारों की याद जाहिर करी, जेमां 42 ज रिपीट कराया है। जो कि नियमोनी माटे उपाड़े जाहरात पछी पण केटलाक धारासभ्योए पोताना घरनी धोराजीज चलावी है। भाजपे मोटा उपाड़े नियमों तो जाहिर कर्या पण उम्मीदवारोनी पसंदगीमां न चाल्यो नियम। ओळखाण ते मोटी खाणनो नियम चाल्यो। बे धारासभ्योए पोताना पीए ने अपावी टिकिट, एक धारासभ्यना अंगत व्यक्तिने टिकिट। भाजपे धारासभ्योनी यादी जाहिर करवा पहला कही तो दीधुं छे के 60 वर्षथी वधु उंमर होय तेने टिकिट नहीं मळे। होद्देदारोना सगाने तेमज 3 टर्मथी चूंटणी लड़ता होय तेमने पण टिकिट नहीं आपीए। पण अमदावादना 192 उम्मीदवारों जाहिर करतानी साथे ज आ नियम जाने के हवा थई गयो। अमदावादमां भाजपना धारासभ्योए पोतानुं जोर देखाड्युं छे। CR पाटील तेमनी सामे पोताना नियमो न चलावी शक्या। भाजपना धारासभ्य राकेश शाहना पीए नीरव कवी अने बलराम थवाणीना पीए राजेश रवताणीने टिकिट मळी छे। जेनाथी केटलाक कपाई गयेला कार्यक्रमोमां भारे रोष छे। आ तरफ निकोलना धारासभ्य जगदीश पंचालना अंगत व्यक्तिने पण टिकिट अपाई छे। पालन नहोतुं करवुं तो नियमो केम बनाव्या के जूना जोगीओना दबाण पासे न चाल्युं। जिसकी लाठी उसकी भैंस जेवो घाट। कार्यकरोनी नाराजगी भाजपने भारे पड़शे के पछी साम दाम दंड भेदथी लेवाशे काम। मात्र अमदावाद नहीं पण राज्यना अन्य महानगरोमां पण आवा ज घणा दावा थया छे जेमां भाजपे पोते जाहिर करेला नियमोनुं पालन न थयानुं जणावायुं छे। केटलाक कार्यकरोमां रोष छे के जूना जोगीना दबाण सामे झूकी जवानुं हतुं तो नियमोनी जाहेरात करी ज शा माटे। हालनी स्थितिमां तमाम मनपाना जाहिर थयेला उमेदवारोमां आवुं ज चित्र देखाई रह्युं छे। त्यारे सवाल ए छे के कार्यकरोनी नाराजगीथी परिणाम अलग रहेशे के पछी साम दाम दंड भेदनी नीतिथी नाराज कार्यकरोने समझावी लेवाशे। ब्यूरो रिपोर्ट, मंतव्य न्यूज। વાત કરીએ સુરતની. સુરતમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ હવે અંતિમ સમયમાં ફોર્મ ભરવાની પસંદગી પામેલા ઉમેદવારો જુદા જુદા સેન્ટર પર પહોંચ્યા હતા. ત્યારે વોર્ડ નંબર 20 અને 13ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ત્યારે આ યુવા ઉમેદવારોએ પાર્ટીના વિશ્વાસ પર ખરા ઉતરવાની ખાતરી આપી છે. આ સમયે વોર્ડ નંબર 20 ઉમેદવાર દીપેન દેસાઈએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. મારા મત વિસ્તારના લોકોને હું વિકાસ તો મારા મહાનગરપાલિકામાં 25 વર્ષથી ચાલે છે, પણ હવે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ સાહેબ અને જેપી નડ્ડા જે રાષ્ટ્રીય અધ્યક્ષજીની જે એક ડ્રીમ પ્રોજેક્ટો, ડ્રીમ યોજનાઓ જે છે ગરીબ, પીડિત, વંચિત મહિલા, બાળકો માટે, યુવાઓ માટે, રોજગારી માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે, કે એમના મહિલાઓના ઇન્સ્યોરન્સની હોય, કે એમને વિધવા પેન્શનની હોય, કે એવી અસંખ્ય યોજનાઓ છે જે ગણાવ્યા તો કદાચ યાદ બી નહીં હોય મને. એ યોજનાઓથી મારા વિસ્તારના એક પણ જરૂરિયાતમંદ રહી ન જાય એનું ચોક્કસ ધ્યાન રાખવું. વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ભડકો થયો છે. તો વોર્ડ 14માં ટિકિટ ન મળતા કાર્યકરોનો કકડાટ જોવા મળી રહ્યો છે. સાથે જ સન્ની ચૌહાણને ટિકિટ મળતા પાર્ટી કાર્યાલય હોબાળો કર્યો છે. સૌથી વધુ સભ્યો બનાવનારને કોંગ્રેસે ટિકિટ ન આપી તો અમિત ચાવડાના હસ્તે સન્માનિત કાર્યકરને કાપ્યાનો હોબાળો જાહેર થયો છે. મારી પ્રતિનિધિ કરું હતું અને હું નારાજ એની માટે એટલા માટે થયો છું કે જે પ્રદેશની ગાઈડલાઈન હતી કે જે પણ 2000 સભ્ય બનાવે એને કોઈ નેતાની જરૂર કે કોઈની પણ જરૂર નહીં પડે, ડાયરેક્ટ મારો સંપર્ક કરીને તમે દાવેદારી કરી શકો છો, એવું પ્રદેશની ગાઈડલાઈન હતી. અને હું ઘરે ઘરે જઈને આટલી મહેનત કરીને 2 મહિનાથી લોકો જોડે ફરી ફરીને ભીખ માંગીને કોંગ્રેસ માટે જે મેં સભ્ય બનાવ્યા એનું પ્રમાણપત્ર પણ આ મારો સભ્ય બનાવેલું એ છે. અને બીજું મને પ્રદેશમાંથી અમિતભાઈ ચાવડા માટે સન્માનપત્ર પણ આપ્યું છે. મને તો જો આવું જ કરવું હોત તો શું કામ માટે આ જે ગાઈડલાઈન જાહેર કરી? વડોદરામાં ટિકિટ વહેંચણી બાદ કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે. ટિકિટ જાહેર થયા બાદ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 1 અને 2માં મોટી સંખ્યામાં કાર્યકરોમાં નારાજગી જોવા મળી, જેમાં નિઝામપુરાના પેન્શનપુરા ખાતે કાર્યકરોનો હોબાળો જોવા મળ્યો. સંખ્યાબંધ સોસાયટીના કાર્યકરોનો ભેગા થઈ અને વિરોધ કર્યો છે. નવા ચહેરાને ટિકિટ આપવાથી જૂના કાર્યકરોએ નારાજગી જોવા મળી છે. રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે એનસીપી આગેવાન રેશમા પટેલે ફોર્મ ભરવાની પ્રક્રિયા સમયે હોબાળો મચાવ્યો. ભાજપના આગેવાન ઉદય કન્નડગઢ અને રેશમા પટેલ વચ્ચે શાબ્દિક માથાકૂટ થતા કલેક્ટર કચેરીનો માહોલ ગરમાયો હતો. મામલાને થાળે પાડવા પોલીસે રેશમા પટેલને કચેરી બહાર કાઢી મૂક્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ટિકિટ ફાળવણી બાબતે રાજકોટ કોંગ્રેસના આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. વોર્ડ નંબર 13માં શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માનીતાને ટિકિટ આપ્યાની ચર્ચાએ કાર્યકરોનો વિરોધ નોંધાવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર દ્વારા આદિત્યસિંહ ગોહિલને ટિકિટ આપતા વિરોધનો ફડકો ફૂટ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. રાજકોટના વોર્ડ નંબર 7 ખાતે દેવાંગ માકડ અને નેહલ શુક્લ સાથે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. તો વોર્ડ નંબર 8 ખાતે અશ્વિન પાભર અને સાથી ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જ્યારે વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવાર પુષ્કર પટેલ અને સાથી ઉમેદવારોએ નવી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભર્યા છે. કરશન કરમૂર ભાજપના તાત્કાલિક ડેપ્યુટી મેયર હતા. કરશન કરમૂર જામનગર આપમાંથી ચૂંટણી લડશે. કરશન કરમૂર એનસીપીના નેતા સંપર્કમાં આવ્યા બાદ આપના સંપર્કમાં આવ્યા હતા. કરશન કરમૂર વોર્ડ નંબર 5ના છેલ્લી ટર્મથી ચૂંટાતા હતા. તેમણે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. હસમુખભાઈ જેઠવાએ એક વખત બળવો કર્યો તો એમના છોકરાને ટિકિટ આપી. એ જ રીતે જ્યારે ભાઈ જસરાજભાઈ પરમારે બળવો કર્યો તો એમના દીકરાને ટિકિટ આપી. મને પણ પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમારા કોઈ પરિવારમાંથી નામ આપો, તો મેં મારા ભાઈના છોકરાનું નામ આપ્યું હતું, એને ટિકિટ ના આપી. તો આવા બળવાખોર લોકોને ટિકિટ આપે અને અમારા જેવા પ્રમાણિકતાથી 25 વર્ષથી સતત પાર્ટીમાં કામ કરતા હોય એવા ટિકિટ ના આપે અને અમારા પરિવારનું અપમાન કર્યું છે, એ સ્વાભાવિક છે. એટલે મેં એવો નિર્ણય કર્યો કે આ પાર્ટી આપણે છોડી દેવી જોઈએ. એટલા વર્ષથી આગામી યોજના જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં જામનગર વોર્ડ નંબર 12ના ચારે ઉમેદવારોને નામાંકન પત્ર ભર્યું હતું. પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી અસલમ ખિલજીને નામાંકન કર્યું છે, તો પૂર્વ નગરપાલિકા જૈનમબેન ખફી અને ફેમિદાબેન જુણેજાએ પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. મનપાના વોર્ડ નંબર 12 છે કોંગ્રેસનો ગઢ અને ચારેય ઉમેદવારોને પક્ષ દ્વારા રિપીટ કરતા કાર્યકરો અને ટેકેદારોમાં પણ જોમ અને જુસ્સો જોવા મળ્યો છે. ત્યારે આગામી યોજનાના ચૂંટણીમાં વોર્ડ નંબર 12 સહિત તમામ વોર્ડમાં કોંગ્રેસ આ સવાદ વ્યક્ત કર્યો છે. ચારે ચાર સિટિંગ કોર્પોરેટર આજે ફોર્મ ભરવા આવ્યા છે. વોર્ડ નંબર 12 જે ગઈ વખતે અમે જંગી બહુમતીથી જીતા હતા, આ વખતે અમે એનો પણ રેકોર્ડ તોડી નાખશી એવો લોકોમાં ઉત્સાહ છે. ખાલી વોર્ડ નંબર 12 નહીં, પણ આ વખતે સમગ્ર જામનગરમાં કોંગ્રેસ પક્ષ ઉપર લોકો વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસ પક્ષ આ વખતે જનરલ બોર્ડનો બોર્ડ બનાવશે એવી હું આપના ચેનલના માધ્યમથી લોકોમાંથી જે જાણવા મળતી વાતની એક વિશ્વાસ વ્યક્ત કરું છું. આવનારા જે સિટિંગ સભ્યો જતા ચારે ચાર ફરીને પાર્ટીએ જે વિશ્વાસ અમારા ઉપર મૂક્યો છે, મૂકવાનું મુખ્ય કારણ એ છે કે આ ચારે ચાર સિટિંગ મેમ્બરનું ખાલી નામ જાહેર થતાં જામનગર ઉપર ને જામનગર પૂરા શહેર ઉપર એની 100% અસર પડવાની છે. આવનાર દિવસોમાં લોકો ભાજપથી ત્રાહી મામ પોકારી ગયા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં મનપાની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. મહાનગરપાલિકા વોર્ડ નંબર 6માં ભાજપના કોર્પોરેટર હાસાનંદ નંદવાણીના નિધનથી બેઠક ખાલી પડી છે, જેમાં મનપાના વોર્ડ નંબર 6 માટે ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રામાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. મેયર, ડેપ્યુટી મેયર, શહેર પ્રમુખ સહિતના ભાજપ નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ પાટીદાર નેતા નીતિન ફળદુએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે, કોંગ્રેસનો હાથ છોડ્યો છે. ભાજપમાંથી નારાજ થઈને તેમણે રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના મંત્રી જવાહર ચાવડાથી પાટીદાર નેતા નીતિન ફળદુ નારાજ હોવાથી તેમણે ભાજપનો સાથ છોડ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે તેમના રાજીનામાથી જિલ્લા પંચાયતની માણાવદની બેઠકમાં ભાજપને અસર થવાનો નકારી શકાય નહીં. આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના ભાજપ દ્વારા એક બાજુ નામ જાહેર કરતા ક્યાંક આંતરિક રોષ સામે આવ્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા નવી જ રણનીતિ સામે આવી છે. કેવો રહેશે મતદારોનો મિજાજ? કેમ નામ જાહેર થતાં જ આંતરિક રોષ ફાટ્યો છે? ડેમેજ કંટ્રોલ કેવી રીતે ખાળશે ભાજપ? જાણીએ આ ખાસ અહેવાલમાં. रणसंग्रामनो रणटंकार, सीएमना होमटाउन में कश्मकशनी लड़ाई, तमाम महानगरों में माइक्रो लेवल मैनेजमेंट, महानगरों में भाजप थशे रिपीट के पछी पंजो देखाड़शे दम। आगामी समय पर सौनी नजर। 2015 में योजायेली 6 महानगरपालिकानी चूंटणी में सौराष्ट्रना पाटनगर राजकोट में कांग्रेस ने धार्या करता वधारे सफलता मळी हती, ज्यारे बाकीना 5 महानगरों में भाजपे क्लीन स्वीप कर्युं हतुं। त्यारे आ वखते 5 वर्ष पहलाना परिणाम ने भाजप रिपीट करशे के वधु शक्तिशाळी बनीने बहार आवशे ते आवनारो समय ज कहेशे। 2015 में मुख्यमंत्रीना शहर में भाजप और कांग्रेस वच्चे छेल्ली घड़ी सुधीनी कश्मकशनी लड़ाई चाली हती। भाजपना फाड़े 38 बैठकों गई हती अने कांग्रेसे 34 बैठकों पर जीत हासिल करी हती। मात्र 4 बैठकोनुं अंतर बंने पार्टी वच्चे रही गयुं हतुं। जो के 2015 में मुख्यमंत्री पदे विजयभाई रूपाणी नहोता। आ वखतनी चूंटणी में गांधीनगरनुं संचालन राजकोटथी थई रह्युं छे, त्यारे राजकोट में भाजपने 2015 करता मोटी जीतनी आशा है, जयरे बाकीना महानगरों में पण भाजपने ज्वलंत सफलता मळे तेवुं देखाई रह्युं छे। जो के कांग्रेसे पण पोतानुं परफॉर्मन्स सुधारवा एडी चोटीनुं जोर लगाड्युं छे। भाजप द्वारा मनपा उम्मीदवारोना नाम जाहिर, केटलाक उम्मीदवारोनो आंतरिक आक्रोश, કેટલાક દાવેદારોને ટિકિટ ન મળતા રોષ। ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત। પ્રદીપસિંહ દ્વારા ઘીના ઠામમાં ઘી ઠારવા પ્રયાસ। भाजप द्वारा आ वखते उम्मीदवारों की पसंदगी प्रक्रिया पर पूरतुं फोकस करवामां आव्युं हतुं, पण महत्वना धाराधोरणोने ध्यानमां राखीने भाजप द्वारा उम्मीदवारों की पसंदगी प्रक्रिया कराई हती, जेने लईने 60 वर्षथी वधु वयना आगेवानोनी टिकिट कपाई हती। तो बीजी तरफ भाजप पक्षना कार्यकरो युवानोने महत्व आपी टिकिट फाळवणी कराई हती, जेने लईने भाजप कार्यालय पर केटलाक उम्मीदवारोनो रोष पण सामे आव्यो हतो। અને રજૂઆત માટે કાર્યાલયે ઉમેદવાર કક્ષાના દાવેદારો સમર્થકો સાથે ઉમટ્યા હતા, જેમને સાંભળવામાં આવ્યા હતા। પ્રદીપસિંહ જાડેજાએ કાર્યાલય પહોંચી કાર્યકરોના રોષને ઠારવાનો પ્રયાસ કર્યો હતો। ચૂંટણી મુદ્દે કોંગ્રેસ દ્વારા ખાસ રણનીતિ। કોંગ્રેસ દ્વારા માઇક્રો મેનેજમેન્ટનો પ્રયાસ। जाहरात वगर उम्मीदवारों ने फाड़वी टिकट। सीधा फोन करी मैंडेट माटे कार्यालय बोलाव्या। आंतरिक जूथवाद खाड़वा प्रयास। एक बाजू भाजपे मनपानी चूंटणी जीतवा कमर कसी छे, तो बीजी बाजू कोंग्रेसे पण आ वखते उम्मीदवारों माटे खास रणनीति बनावी हती। कांग्रेस द्वारा आ वखते क्यांय उम्मीदवारों ने लईने रोषनी घटना न बने तेने लईने खास रणनीति पर फोकस करायुं हतुं। कांग्रेस में चूपके चूपके टिकिट फाळवणीनी प्रक्रिया करवामां आवी हती, जेमां केटलाक उम्मीदवारोने मेंडेट आपवाना शरू थई गया हता। कांग्रेस कार्यालय पर होबाळो न थाय ते माटे रणनीतिना भागरूपे उम्मीदवारोना नामनी पण गईकाल सुधी कोई जाहेरात कराई नहोती। फोन करी सीधा ज उम्मीदवारोने कार्यालय बोलावी मेंडेटनी प्रक्रिया करवामां आवी हती। जो कि हवे नामांकन प्रक्रिया शुरू थई गई है, त्यारे आगामी समय में कमळ खीलशे के पंजो पोतानो दम देखाडशे ते मतदान दिवसे 21મી ફેબ્રુઆરીના मतदान बाद 23મીએ परिणाम बाद चित्र स्पष्ट थई शकशे। ब्यूरो रिपोर्ट, मंतव्य न्यूज। હવે વાત કરીએ જે રીતે સમાચાર સામે આવ્યા છે મહત્વના સમાચાર વડોદરાથી। વડોદરાની અંદર યાદી જાહેર કરવામાં આવી છે, કોંગ્રેસની યાદી જાહેર, જેમાં વોર્ડ નંબર 1 રાવત હમીબેન નરેન્દ્રભાઈ, વોર્ડ નંબર 1 પટેલ હરીફભાઈ, સાથે જ વડોદરાની અંદર વોર્ડ નંબર 10માં તંબી સુવર્ણાબેન સુતરિયા, કમલભાઈ, ડોક્ટર ત્રિવેદી, સિદ્ધિબેન નગરશેઠ, ધનલક્ષ્મીબેન, તો વોર્ડ નંબર 17માં बांद्रा अमित, वॉर्ड नंबर 18 में पंचाल अल्पाबेन, वॉर्ड नंबर 18 में पटेल मनीषाबेन, वॉर्ड नंबर 18 में झवेरी चिराग भाई, वॉर्ड नंबर 19 में राठवा नैनाबेन, वॉर्ड नंबर 19 में राजलक्ष्मी, वॉर्ड नंबर 19 में राजपूत धर्मेंद्र सिंह। आ तमाम नामनी जाहरात करवामां आवी रही है। साथ ज वॉर्ड नंबर 3 में रावल कृतिबेन एन, वॉर्ड नंबर 5 में माछी गीताबेन, वॉर्ड नंबर 5 में बामलेकर हेमाबेन, तो 5 में वॉर्ड नंबर कशार मनोज भाई, तो वॉर्ड नंबर 6 में सोलंकी हेमांगीबेन विप्रेश, वॉर्ड नंबर 6 में सोलंकी पारूलबेन, तो वॉर्ड नंबर 6 में आमरे हेमंत भाई, वॉर्ड नंबर 7 में राजपूत मीनाबेन, वॉर्ड नंबर 7 में अमीन भाविक भाई और वॉर्ड नंबर 8 में सोढ़ा फाल्गुनीबेन की जाहरात कराई है। वॉर्ड नंबर 8 में चौहान मालपाबेन, वॉर्ड नंबर 8 में देसाई हितेश भाई, वॉर्ड नंबर 8 में पंड्या घनश्याम भाई एल, वॉर्ड नंबर 9 में वसावा निमणूक कराई है। साथ ही वॉर्ड नंबर 9 सोलंकी मनुभाई, वॉर्ड नंबर 9 में परमार बलवंतसिंह, वॉर्ड नंबर 10 में परवान किंजलबेन, वॉर्ड नंबर 10 में नायक गौतम भाई ने टिकट आपवामां आवी छे। वॉर्ड नंबर 11 में सैद सुहाना, वॉर्ड नंबर 11 में चौकसी जयेश भाई, वॉर्ड नंबर 12 में सलगाव्योकर नीलाबेन, वॉर्ड नंबर 12 में चावड़ा अल्पाबेन, साथ वॉर्ड नंबर 13 में पटेल अल्पाबेन मकवाणा राजूभाई पटेल, वॉर्ड नंबर 14 में पटेल जिज्ञासाबेन और वॉर्ड नंबर 14 में सैयद जुनेद भाई, साथ ज वॉर्ड नंबर 15 में पटेल प्रियंकाबेन, 15 में व्यास जिग्नेश भाई और वसावा कमलेश भाई ने नामनी जाहरात कराई है। समग्र शिक्षा अभियान द्वारा सरकारी स्कूल लायब्रेरी में पुस्तकों की खरीदी में कौभांड थयुं होवानो आरोप लगावामां आव्यो छे। જેમાં વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે લગાવ્યો છે આક્ષેપ અનુસાર 20 કરોડના પુસ્તકો કોઈપણ ટેન્ડર વિના ખરીદાયા છે જેમાં કેન્દ્ર સરકારના નિયમ તેમજ પ્રીમેચ્યોર રીતે કોટેશન લઈ ખરીદવામાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યાનું સામે આવ્યું છે 36000 સ્કૂલોની લાઇબ્રેરીમાં મોકલવાના આ પુસ્તકો 20 કરોડમાં ખરીદાયા છે આ પુસ્તકોના કિંમતનો ખ્યાલ રાખાયો નથી અને હલકી કક્ષાની ગુણવત્તાવાળા પુસ્તકો ખરીદાયા છે આ અંગે મુખ્યમંત્રીને પણ પત્ર લખી જાણ કરવામાં આવી છે 2015 માં ખરીદાયેલ પુસ્તકોમાં પણ મોટું કૌભાંડ થયું હોવાનું નરેશ શાહે જણાવ્યું છે 8 ધોરણની પુસ્તક અત્યારે જે ખરીદી કરવામાં આવી છે સ્કૂલો કોરોના કાળ બાદ ખુલી નથી 1 થી 8 ધોરણની સ્કૂલો ખુલી નથી કોઈ લાઇબ્રેરી અત્યારે સ્કૂલમાં ખુલી નથી તો શા માટે સમગ્ર શિક્ષા અભિયાને 20 કરોડની વગર ટેન્ડરે આ પુસ્તકો ખરીદી છે એની તપાસ થવી જોઈએ અને નીતિ નિયમ મુજબ આ ટેન્ડર આ એક ટ્રસ્ટને આપેલું છે એની બી તપાસ થવી જોઈએ અને જો આ ટ્રસ્ટે પુસ્તકો સપ્લાય કરી હોય તો તાત્કાલિક એનું ટેન્ડર રોકાવવું જોઈએ અથવા તો એનું પેમેન્ટ તાત્કાલિક સમગ્ર શિક્ષા અભિયાને આ ટેન્ડર રોકાવવું જોઈએ એવી અમારી વાલી મંડળની માંગ છે મિક્સોપથીના વિરોધમાં સુરતમાં આઈએમએના તબીબોએ વિરોધ કર્યો હતો દેશવ્યાપી તબીબોના ભૂખ હડતાલ આંદોલનને સુરતના તબીબો પર સામેલ થયા હતા તબીબો 5 થી 7 ફેબ્રુઆરી સુધી ભૂખ હડતાલ પર રહેશે આ ભૂખ હડતાલમાં એક તબીબ ગાંધીજીની ભૂમિકા સાથે સામેલ થયા હતા સમાચારમાં અત્યારે બસ આટલું જ મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરો www.mantavyanews.com પર